વરસાદી પાણી વડોદરામાં ફરી વળ્યા છે અને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સતત ઉપરવાસમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે તેને રેલવે સ્ટેશન અંડરપાસ પણ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ છે. ત્યારે વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, અંડરપાસ પણ બંધ થઈ ગયો છે અને સતત પાણીથી લોકોને હાલાકી પડી રહી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે. કૃણાલ જણાવશો, સતત વડોદરામાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે, શું પરિસ્થિતિ અત્યારે અંડરપાસને જોઈને પણ પરિસ્થિતિ ખૂબ જ વણસતી નજરે પડી રહી છે. જગના વહેલી સવારથી વડોદરા શહેરમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદ વરસતા અને ઉપરવાસમાં પણ વરસાદના પાણીની આવકથી વડોદરા શહેરમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને વિશ્વામિત્રી નદીના પાણી પણ હવે શહેરમાં આવી રહ્યા છે. વરસાદી કાંસ હોય કે ડ્રેનેજ છે તે પણ હવે પાણી બેક મારી રહ્યા છે અને આ દ્રશ્યો છે સીધા વડોદરાના રેલવે સ્ટેશનના અંડર બાયપાસના કે જ્યાં પણ 90-95% જે અંડર બાયપાસ છે તે અહીંયા પાણીમાં ગરકાવ છે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ પણ હાલ અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે ભારે વરસાદને પગલે, કારણ કે વિશ્વામિત્રી નદીનો પટ હોય કે પછી ધાડર નદીનો પટ હોય તમામ સ્થળો પરથી જ આ રેલ પ્રોજેક્ટ જાય છે, એટલે કે એ કામગીરી પણ બંધ છે. સાથે જ જે અંડર બાયપાસ અહીંયા પાણી ભરાતા પાણીમાં ગરકાવ થતા પૂર્વથી પશ્ચિમ તરફ જવું હોય તો ગોળ ફરીને જવાનો વારો આવે છે. રેલવે સ્ટેશન હોવાથી મોટી સંખ્યામાં મુસાફરો અહીંયા આવતા હોય છે, પરંતુ આ અંડર બાયપાસ કે જે ખૂબ જ મહત્ત્વનો છે રેલવે સ્ટેશન તરફ જવાનો, સિટી બસ ડેપો તરફ જવાનો કે એસટી બસ ડેપો તરફ જવાનો મુખ્ય માર્ગ છે, ત્યાં અંડર બાયપાસમાં પાણી ભરાતા લોકોને અહીંયા હાલાકી છે અને બેરિકેડ મારીને પણ રોડ પણ બંધ કરી દેવામાં આવી છે. અને જેમ ધીમે ધીમે દર એક કલાકે લગભગ 100-200 મીટર સુધી પાણી ભરાય છે, એટલે કે જો હજુ પણ વરસાદ બંધ ન થાય તો પછી રેલવે સ્ટેશન સુધીના પાણી ઘૂસી જશે. અને બીજી તરફ જે પ્લેટફોર્મ રેલવે પ્લેટફોર્મ પર જે પાણી હોય છે તે પાણીની પણ જે પાણીની સીધી ચેનલ અહીંયા આપી દેવામાં આવી છે, એટલે કે પ્લેટફોર્મ પરનું પાણી પણ ગરનાળા તરફ આવે છે અને તેના કારણે ધીમે ધીમે આ અંડર બાયપાસમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જી આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ. તો આ છે અત્યારે હાલ વડોદરાની સ્થિતિ. વડોદરામાં રેલવે સ્ટેશનની આસપાસ પણ અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રોડ રસ્તા અહીંયા બંધ કરી દેવામાં આવ્યા છે, અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. વડોદરા રેલવે સ્ટેશનના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર.